માયા નગરીથી લઈને દેશભરમાં ભગવાન વિઘ્નહર્તાની સ્થાપના ઠેર ઠેર કરવામાં આવી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં પણ ગણેશ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે પ્રાંતિજના લાલ દરવાજા ખાતે પણ લાલ દરવાજા ગણેશ યુવક મંડળ દ્વારા અન્નકૂટ ભરવામાં આવ્યો હતો અને સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ બજાર ચોક વિસ્તારમાં આવેલ લાલ દરવાજા ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલ દરવાજા યુવક મંડળ દ્વારા ભગવાન વિઘ્નહર્તાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને લાલ દરવાજા યુવક મંડળ સહિત પોરના રહીશો સવાર સાંજ દાદાની આરતી ઉતારી દાદાને ભાવતા ભોજન જમાડે છે અને રાત્રિના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. તો ગણેશ મહોત્સવના છઠ્ઠા દિવસે ગણેશ યુવક મંડળ તથા પોરના રહીશો દ્વારા અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેમાં વિવિધ વાનગીઓ સહિત દાદાને ભાવતા લાડુ સહિતના પ્રસાદ દાદાને ચઢાવવામાં આવ્યો હતો. તો ગણેશ યુવક મંડળ દ્વારા સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ મહિલા કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટ તથા હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા સમૂહ આરતીમાં ભાગ લઈને વિઘ્નહર્તાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. તો લાલ દરવાજા ગણેશ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.